ટુ હિસ્ટ્રી ઓફ સાયકેટ્રિક નર્સિંગ આ યુનિટની અંદર આપણે લાસ્ટ પેજ બાકી હતું પેજ નંબર એકસઠ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ રાષ્ટ્રીય મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બરોબર તે જોઈએ તો તેમાં સૌથી પહેલાં થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે તો શું કહેવા માગે છે કે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ એ દર્દીનું હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ માટે લેવાયેલ એક લેન્ડમાર્ક નિર્ણય અને બદલાવ છે બરાબર કેવો કેવું કીધું તો કે દર્દીનું હોસ્પિટલાઇઝ હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ માટે લેવાયેલા એક અગત્યનો નિર્ણય અને બદલાવ છે આનો મુખ્ય હેતુ દર્દી તેના ઘરે અથવા નજીકમાં જ સારવાર પૂરી સારવાર પૂરી પાડવી તે આનો મુખ્ય હેતુ છે બરાબર આનો મુખ્ય હેતુ શું છે તો દર્દી તેના ઘરે અથવા નજીકમાં જ સારવાર પૂરી પાડી તે આનો મુખ્ય હેતુ છે તેના ઘરની નજીકમાં જ તેને સારવાર મળી રહે બરાબર છે તે તેનો મુખ્ય હેતુ છે સાહજિક રીતે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ મૂવમેન્ટ દ્વારા પોઝિટિવ મેન્ટલ હેલ્થમાં વધારો થાય છે બરાબર કમ્યુનિટી મેન્ટલ હેલ્થ મૂવમેન્ટ દ્વારા કમ્યુનિટીની અંદર સર્વે કરવામાં આવે છે જાણવામાં આવે છે બરાબર આ મૂવમેન્ટ દ્વારા મેન્ટલ હેલ્થમાં પોઝિટિવ દ્વારા પોઝિટિવ મેન્ટલ હેલ્થમાં વધારો થાય છે ઓકે તેનો દૃષ્ટિકોણ છે તે બદલાય થાય તે પોઝિટિવિટી તેમાં જોવા મળે છે મેન્ટલ હેલ્થની અંદર પછી કોમ્યુનિટી મેન્ટલ હેલ્થમાં હોસ્પિટલ અથવા ઇન્સ્ટિટ્યુશન સિવાય કોમ્યુનિટીમાં કોમ્યુનિટી સાથે જોડાયેલ મેન્ટલ હેલ્થને લગતી દરેક બાબતનો સમાવેશ થાય છે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થમાં હોસ્પિટલ અથવા તો સંસ્થા સિવાય કોમ્યુનિટી સાથે જોડાયેલ મેન્ટલ હેલ્થને લગતી દરેક બાબતનો સમાવેશ થાય છે કોમ્યુનિટી અપ્રોચિસમાં ડિફાઇન્ડ જીઓગ્રાફિકલ એરિયાનો ટોટલ પોપ્યુલેશન પર ફોકસ કરવામાં આવે છે બીજું શું કીધું તો કે કોમ્યુનિટી અપ્રોચિસમાં અભિગમમાં ડિફાઈન્ડ જીઓગ્રાફિકલ એટલે ભૌગોલિક એરિયાના ટોટલ પોપ્યુલેશન કે જેટલી વસ્તી છે ટોટલ પોપ્યુલેશન પર ફોકસ ધ્યાન દેવામાં આવે છે નહીં કે એક વ્યક્તિ પર આમાં મુખ્યત્વે બરાબર આ જીઓગ્રાફિકલ એરિયામાં જેટલી વસ્તી છે તેના ઉપર બધા ઉપર ધ્યાન દેવામાં આવે છે નહીં કે એક વ્યક્તિ પર આમાં મુખ્યત્તે પ્રિવેન્ટિવ સર્વિસ પર ભાવ ભાર દેવામાં આવે છે બરોબર અન્ડરલાઇન કરી શકાય કે આમાં છે તે મુખ્યત્તેમાં તો કે પ્રિવેન્ટિવ સર્વિસ પર ભાર દેવામાં આવે છે કે એવી સર્વિસ તો કે પ્રિવેન્ટિવ બરોબર જેનાથી ડિસીઝ પ્રિવેન્ટ કરી શકાય સ્પ્રેડ પ્રિવેન્ટ કરી શકાય ઓકે રોગચાળને પ્રિવેન્ટ કરી શકાય તે આ બધી પ્રિવેન્ટિવ સર્વિસ છે તેને પ્રિવેન્ટિવ સર્વિસ પર ભાર દેવામાં આવે છે જેમાં કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ સર્વિસ ડિફાઈન કરવામાં આવી છે બરાબર પછી શું કીધું કે જેમાં કન્ટિન્યુઅસ અને કોમ્પ્રિહેન્સિવ સર્વિસને ડિફાઇન કરવામાં આવે છે કોમ્પ્રિહેન્સિવ સર્વિસ એટલે કે બધી જ પ્રકારની સર્વિસ સેવાઓ કેર હેલ્થકેર સર્વિસ છે તેને બધી પ્રકારની આપી શકાય તેને કોમ્પ્રિહેન્સિવ સર્વિસ કહેવાય સર્વિસને ડિફાઇન કરવામાં આવી છે જેથી કરીને કોમ્યુનિટીની બધી જ મેન્ટલ હેલ્થ નીડ્સ પૂરી કરી શકાય બરાબર જેથી કોમ્યુનિટીની બધી જ મેન્ટલ હેલ્થની જરૂરી જરૂરિયાત છે જે નીડ્સ છે તેને પૂરી કરી શકાય મેન્ટલ હેલ્થ કેર એજ્યુકેશનલ એજ્યુકેશન કન્સલ્ટેશન બ્રીફ સાયકોથેરાપી ક્રાઇસિસ ઇન્ટરવેન્શન એન્ડ ફોલો ઓફ કેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ઓકે જેથી કરીને કોમ્યુનિટીની સોરી મેન્ટલ હેલ્થ કેર એક એજ્યુકેશન બરાબર છે એજ્યુકેશન અને કન્સલ્ટેશન મતલબ કે સલાહ સૂચન બ્રીફ સાયકોથેરાપી બરાબર મનોચિકિત્સક અને ક્રાઇસિસ ઇન્ટરવેન્શન અને ફોલો ઓફ કેર દ્વારા પૂરી પાડવામાં આવે છે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન મતલબ કે કોઈ સમસ્યા હોય બરાબર મેન્ટલી કોઈ ડિસ્ટર્બ હોય પ્રોબ્લેમ હોય તે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન દ્વારા તેનું સોલ્યુશન કરવામાં આવે છે અને ફોલો ઓફ કેર દ્વારા આ પૂરી પાડવામાં આવે છે એટલી કેર આપવામાં આવે છે એના પછી છે કોન્સ કોન્સેપ્ટ ઓફ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બરાબર તેના કોન્સેપ્ટ શું છે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તો ઇન્ડિયા એ પ્રાઇમરી હેલ્થકેર દ્વારા આલ્મા આટા ડિક્લેરેશન બરાબર ઇન્ડિયાએ પ્રાઇમરી હેલ્થકેર પ્રાઇમરી હેલ્થકેર દ્વારા આલ્મા આટા ડિક્લેરેશન આલ્મા આટા એક સમિતિ છે બરાબર કોન્ફરન્સ હતી થઈ હતી બરાબર છે તેમાં ડિક્લેરેશન થયું કે હેલ્થ ફોર ઓલ બાય ધ ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીના ગોલનો સ્વીકાર સ્વીકાર કર્યો બરાબર આલ્મા આટા કોન્ફરન્સની અંદર એવું ડિક્લેરેશન થયું કે હેલ્થ ફોર ઓલ બધા માટે હેલ્થ છે તે સરખી હોવી જોઈએ હેલ્થ ફોર ઓલ બાય ધ ટુ બાય ધ યર ટુ થાઉઝન્ડનો ગોલનો આ જે ગોલ હતો તેનો સ્વીકાર કર્યો જેમાં હેલ્થની વ્યાખ્યા પ્રમાણે બરાબર સ્વીકાર થયો કે જેમાં હેલ્થની વ્યાખ્યા પ્રમાણે હેલ્થ ઇઝ નોટ અઝ મિયરલી એબ્સન્સ ઓફ ડિસીઝ બટ અઝ અ સ્ટેટ ઓફ પોઝિટિવ વેલ બિંગ બરાબર શું કીધું કે હેલ્થ ઇઝ નોટ અઝ મિયરલી એબ્સન્સ ઓફ ડિસીઝ ખાલી ખાલી ડિસીઝ ના હોવું બરોબર બટ પણ એઝ અ સ્ટેટ ઓફ પોઝિટિવ વેલબિંગ પોઝિટિવિટી હોવી જોઈએ પોઝિટિવ વેલબીંગ જેમાં ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ આમ ટોટલ હેલ્થમાં મેન્ટલ હેલ્થનું ખાસ મહત્ત્વ રહેલું છે બરોબર ફિઝિકલ મેન્ટલ સોશિયલ સ્પિરિચ્યલી હેલ્થની અંદર બધાની અંદર મેન્ટલ હેલ્થનું મહ ખાસ મહત્ત્વ રહેલું છે અને આ અને આ જ માટે ઇન્ડિયાએ તેની નેશનલ હેલ્થ પોલિસીમાં મેન્ટલ હેલ્થ ઉપર ભાર મૂકેલ છે બરાબર આના જ કારણે કારણ કે હેલ્થની વ્યાખ્યા તમે જુઓ તેમાં મેન્ટલ હેલ્થ છે તે એ ખાસ મહત્ત્વની છે બરાબર આના લીધે ઇન્ડિયાએ તેની નેશનલ હેલ્થ પોલિસીમાં નેશનલ હેલ્થ પોલિસીમાં મેન્ટલ હેલ્થ ઉપર ભાર મૂકેલ છે અને તેના માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની ઓગણીસો બ્યાસીમાં ગવર્મેન્ટ દ્વારા પોલિસી બનાવવામાં આવી બરાબર અંડરલાઇન કરજો કે તેના માટે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામની ઓગણીસો બ્યાસીમાં ગવર્મેન્ટ ઓફ ગવર્મેન્ટ દ્વારા પોલિસી બનાવવામાં આવી બરાબર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એના પછી છે ઓબ્જેક્ટિવ્સ એના ઉદ્દેશ્ય શું હતા તો કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના ઓબ્જેક્ટિવ્સ શું હતા પેલું ભવિષ્યનો વિચાર કરીને પોપ્યુલેશનના મોસ્ટ વુલનરેબલ અને અંડર પ્રિવિલેજ સેક્શનમાં મિનિમમ મેન્ટલ હેલ્થકેરની અવેલેબલ અને એક્સેસિબલ બની બને તે માટે આયોજન કરો ઓકે પેલું શું કીધું તો કે ફ્યુચરની અંદર ભવિષ્યનો વિચાર કરીને પોપ્યુલેશન મોસ્ટ વુલનેરેબલ બરાબર પોપ્યુલેશનની અંદર મોસ્ટ વુલનરેબલ એટલે કેવા કે જે સંવેદનશીલ જે ખાસ જરૂરિયાતવાળા જે લોકો છે પોપ્યુલેશન એવી પોપ્યુલેશન છે બરાબર એને અને અંડર પ્રિવિલેજ બરાબર અંડર પ્રિવિલેજ સેક્શનમાં મિનિમમ મેન્ટલ હેલ્થ કેરની અવેલેબલ અને એક્સેસિબલ બને તે માટે આયોજન કરું બરાબર જે મોસ્ટ હુલનરેબલ ગ્રુપ છે જે પોપ્યુલેશન જેને ખાસ આ આવી કેરની જરૂર છે બરાબર જે પછાત વર્ગના છે જેને જે હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી અથવા તો તેનામાં નોલેજનો અભાવ છે એવા હુલનરેબલ ગ્રુપ છે બરાબર જે જે સૌથી વધારે અફેક્ટેડ થાય છે બરાબર એવા ગ્રુપને અંડર પ્રિવિલેજ સેક્શનમાં મિનિમમ મેન્ટલ હેલ્થકેરની અવેલેબલ બરોબર નાનામાં નાની કોઈપણ હેલ્થકેર તને નાનામાં નાની હેલ્થકેર તને મળી રહે બરોબર નાના નાના પ્રોબ્લેમ માટે તેને હેલ્થકેર સર્વિસ મળી રહે એટલે કીધું છે કે મિનિમમ મેન્ટલ હેલ્થકેરની અવેલેબલ અને એક્સેસિબલ બને તે માટે આયોજન કરવું બરોબર એવેલેબલ કોઈપણ સમયે તે અવેલેબલ તેને હેલ્થકેર સર્વિસ મળી રહે અને એક્સેસિબલ એક્સેસિબલ એટલે તે આસાનીથી તે તેનો ઉપયોગ કરી શકે બરાબર તે તેના એરિયામાં જઈને તે જે તેનો ઉપયોગ છે હોસ્પિટલાઇઝેશનનો ઉપયોગ તે કરી શકે હેલ્થ કેર સર્વિસ છે તે મેળવી શકે એટલે કે એક્સેસિબલ બને તે માટે આયોજન કરવું બરાબર એવા પ્રોગ્રામો તેવું ડેવલપમેન્ટ તેમાં કરવું બીજું છે સોશિયલ સોશિયલ ડેવલપમેન્ટ સોશિયલ ડેવલપમેન્ટમાં જનરલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ લાવી સોશિયલ ડેવલપમેન્ટની અંદર ડેવલ ડિપ્લોયમેન્ટ કીધું છે સોશિયલ ડિપ્લોયમેન્ટની અંદર સોશિયલ ડેવલપમેન્ટમાં જનરલ હેલ્થની સાથે સાથે મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ લાવવી બરાબર છે જનરલ હેલ્થની સાથે મેન્ટલ હેલ્થની પણ એટલી જ અગત્યતા છે તેમાં તેની જાગૃતિ લાવવી પછી છે ત્રીજું મેન્ટલ હેલ્થ સર્વિસના વિકાસ માટે કોમ્યુનિટી પાર્ટિસિપેશન અને સેલ્ફ હેલ્પ ઇફોર્ટ પ્રત્યે લોકોને સ્ટિમ્યુલેટ અને મોટિવેટ કરવા મેન્ટલ હેલ્થ સર્વિસના વિકાસ માટે કોમ્યુનિટી ની અંદર એનું પાર્ટિસિપેશન અને સેલ્ફ હેલ્પ પોતાની હેલ્પ ઇફોર્ટ પ્રત્યે બરોબર છે જે પોતાનો જ ખ્યાલ રાખી શકે બરાબર એવા ઇફોર્ટ પ્રત્યે લોકોને સ્ટિમ્યુલેટ કરવા જાગૃત કરવા બરાબર પોતા પોતાને જો કોઈ હેલ્થકેર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો પોતે જ પોતે એની હેલ્પ ઇફોર્ટ દ્વારા તે તેની સારવાર કરી શકે અગર જે કાંઈ જગ્યાએ જઈને તેની સારવાર કરી શકે હેલ્થકેર સર્વિસની અંદર તે રીતે લોકોને ઉત્તેજિત કરવા તેને મોટિવેટ કરવા એવી પ્રેરણા તેમાં તેને એવી પ્રેરણા તેમાં આપવી પછી છે મિનિંગ ઓફ મિનિંગ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગનું મિનિંગ છે કે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સાંકટ્રિક નર્સિંગના જ્ઞાનને કોમ્યુનિટીમાં અમલ મૂકવામાં આવે છે જેમાં લોકોની મેન્ટલ હેલ્થ મેન્ટેન કરવા માટે પ્રિવેન્ટિવ પ્રમોટિવ અર્લી ડાયગ્નોસિસ ક્યુરેટિવ કેર અને રિહેબિલિટેટીવ કેર પૂરી પાડવામાં આવે છે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગને કઈ રીતે કીધું છે તો કે મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સાયકેટ્રિક નર્સિંગના જ્ઞાનને કોમ્યુનિટીમાં અમલમાં મૂકવું બરાબર સાયકેટિક નર્સિંગનું જ્ઞાન છે જે નોલેજ છે તે કોમ્યુનિટીમાં અમલમાં મૂકવામાં આવે છે જેમાં લોકોની મેન્ટલ હેલ્થ મેન્ટેન કરવા મેન્ટલ માનસિક માનસિક હેલ્થ છે તેને મેન્ટલ મેન્ટેન કરવા પ્રિવેન્ટિવ પ્રમોટિવ બરાબર છે તો કે પ્રિવેન્ટિવ પ્રમોટિવ અને અર્લી ડાયગ્નોસિસ બરાબર છે અર્લી ડાયગ્નોસિસ મતલબ કે વહેલી તકે તેની સારવાર વહેલી તકે જાણી શકાય કે તેનું ડાયગ્નોસિસ થઈ શકે બરાબર છે કોઈપણ ડિસીઝના પ્રોબ્લેમનું તેનું ડાયગ્નોસિસ થઈ શકે અને ટ્રીટમેન્ટ થઈ શકે તેના માટે અર્લી ડાયગ્નોસિસ ક્યુરેટિવ કેર બરાબર મતલબ કે તેને કેર આપવી ક્યુરેટિવ કેર આપવી અને રિહેબિલિટેટિવ કેર પૂરી પાડવી બરાબર રિહેબિલિટેટિવ ફરીથી પાછા તેની મૂળ સ્થિતિ છે જે કાંઈ તેની હેલ્થ છે તેને ફરીથી મેળવી તેમાં તેની હેલ્પ કરવી તે રિહેબિલિટેટિવ કેર પૂરી પાડવામાં આવે છે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગની અંદર પછી છે સ્કોપ ઓફ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થની અંદર ક્યાં ક્યાં સ્કોપ છે પેલું છે ટ્રીટમેન્ટ ક્લોઝ ટુ ધ પેશન્ટ હોમ પેશન્ટ હોમ ટ્રીટમેન્ટ છે તે પેશન્ટ હોમ્સની અથવા તો પેશન્ટની નજીકમાં જ તેને ટ્રીટમેન્ટ મળી રહે તે ટ્રીટમેન્ટ ક્લોઝ ટુ ધ પેશન્ટ હોમ એવું કીધું છે કોમ્પ્રિહેન્સિવ સર્વિસ બધી જ પ્રકારની સર્વિસ તેને પૂરી પાડી શકાય છે બરાબર આપવામાં આવે છે કોમ્પ્રિહેન્સિવ સર્વિસ બરાબર છે પછી ડિસિપ્લિનરી અપ્રોચ આની અંદર એકથી વધારે પ્રોફેશનલ નોલેજ દ્વારા એકથી એકથી વધારે ટીમ્સ દ્વારા ડિસિપ્લિનરી અપ્રોચ અભિગમ છે તે આપી શકાય છે નોલેજ આપી શકાય છે કેર આપી શકાય છે સર્વિસમાં એકથી વધારે આપી શકાય છે કન્ટિન્યુઇંગ કન્ટિન્યુઇંગ ઓફ કેર પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિસર્ચ બરોબર છે પ્રોગ્રામનું ઇવોલ્યુશન કરવું અને રિસર્ચ નવી 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 તકનીકો શોધવી અને તેનું ઇવોલ્યુશન કરવું પાંચ પોઈન્ટ કીધા છે પાંચ પોઈન્ટ પછી છે ટાઈપ્સ ઓફ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ફેસિલિટી કોમ્યુનિટી મેન્ટલ હેલ્થની ફેસિલિટીના ટાઇપ્સ છે તો કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં લિંકેજ ટુ કમ્યુનિટી ડેવલપમેન્ટનો ભાવ રહેલો છે જેમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને બ્લોકનું ઇન્વોલ્વમેન્ટ રહેલું હોય છે બરાબર નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામમાં કમ્યુનિટી ડેવલપમેન્ટ માટે તેને લિંકેજ જોડા કમ્યુનિટીમાં ડેવલપમેન્ટ માટે તેને લિંક કરેલું છે બરાબર તેની સાથે તે જોડાયેલું છે કમ્યુનિટીની સાથે તે આ પ્રોગ્રામ છે તે જોડાયેલો મેન્ટલ હેલ્થ છે તે જોડાયેલી છે તેનો ભાવ રહેલો છે જેમાં સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને બ્લોકનું ઇન્વોલ્વમેન્ટ તેનો સમાવેશ થયેલો હોય છે સ્ટેટ રાજ્ય ડિસ્ટ્રિક એટલે જિલ્લો અને બ્લોક એટલે તાલુકા લેવલ ઉપર તેનું ઇન્વોલ્વમેન્ટ રહેલું હોય છે કમ્યુનિટીમાં કમ્યુનિટી મેન્ટલ હેલ્થ ફેસિલિટીમાં નીચેની બાબતનો સમાવેશ કરવામાં આવે છે કમ્યુનિટી મેન્ટલ હેલ્થ ફેસિલિટીમાં જે નીચેના પોઈન્ટ આપેલા છે તેનો સમાવેશ કરવામાં આવે છે પહેલું છે પીએસસી કે સબ સેન્ટર દ્વારા ઇન્ટિગ્રેટેડ મેન્ટલ હેલ્થ કેર આપવામાં આવે છે બરાબર પ્રાઇમરી હેલ્થ સેન્ટર કે સબ સેન્ટર દ્વારા ઇન્ટિગ્રેટેડ સંયુક્ત સમાવેશ કરેલી મેન્ટલ હેલ્થ કેર છે તેને આપવામાં આવે છે બીજું છે ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક ઇન કોમ્યુનિટી બરાબર ચાઇલ્ડ ગાઈડન્સ માટે ચિલ્ડ્રન માટે પણ અલગથી તેનું ક્લિનિક હોય છે ચાઇલ્ડ ગાઈડન્સ ક્લિનિક તેને કહેવામાં આવે છે ક્લિનિક ઇન કોમ્યુનિટીમાં તે રહેલું હોય છે સમુદાયની અંદર હોમ ફોર ડેલિકવેન્ટ ચિલ્ડ્રન બરાબર ચિલ્ડ્રન માટે પણ હોમ છે તો કે ડેલિક્વેન્ટ ચિલ્ડ્રન મતલબ કહેલા કે જેને કંઈ નાની ઉંમરમાં કોઈ ગુનાહિત કૃત્ય કરેલા હોય તેને ડેલિક્વેન્ટ ચિલ્ડ્રન કહેવામાં આવે છે હોમ ફોર બે પોઈન્ટ પછી ચોથો પોઈન્ટ પણ ઈજ છે કે હોમ ફોર ડેલિકવેન્ટ ચિલ્ડ્રન પ્રિન્ટ મિસ્ટેક છે એટલે આઠ પોઈન્ટ થશે પછી પાંચમું છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિઝિકલ હેન્ડીકેપ બરાબર ફિઝિકલી હેન્ડિકેપ્ટ અપંગ જે પીપલ છે તેના માટે અલગથી ઇન્સ્ટિટ્યુટ હોય છે સંસ્થા હોય છે રહેલી હોય છે સ્કૂલ હેલ્થ કાઉન્સિલિંગ ફેસિલિટી બરાબર સ્કૂલ હેલ્થની અંદર પણ સ્કૂલની અંદર પણ હેલ્થ છે સ્ટુડન્ટ બાળકોની તે જળવાઈ રહે તેના માટે સ્કૂલ હેલ્થ ફેસિલિટી પણ આપવામાં તેના પણ એમાં પણ કાઉન્સિલિંગ કરવામાં આવે છે ટીચરને અથવા તો ટીચરને અને સ્ટુડન્ટને સમજાવવામાં આવે છે હેલ્થ વિશે મેન્ટલ હેલ્થ વિશે અથવા તો પોતાની જનરલ હેલ્થ વિશે કાઉન્સિલિંગ ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે ડ્રગ એડિક્શન સેન્ટર સાતમું છે ડ્રગ એડિક્શન સેન્ટર આઠમું સ્પીચ થેરાપી યુનિટ અને ઓક્યુપેશનલ સેન્ટર બરાબર આ પ્રકારના સેન્ટર છે ત્યાં જેમાં પેલું ડ્રગ એડિક્શન સેન્ટર છે તે કોઈપણ પ્રકારના વ્યસન હોય કોઈપણ પ્રકારનું ડ્રગ એડિક્શન વ્યસન હોય તેને છોડાવવા માટે જે સેન્ટર છે તેને ડ્રગ એડિક્શન સેન્ટર કહેવાય પછી છે સ્પીચ થેરાપી યુનિટ જેમાં કોઈપણ ભાષા રિલેટેડ તેને થેરાપી આપવામાં આવે છે તેને તે એકમ છે સ્પીચ થેરાપી યુનિટ તેના તેમાં તેનું ટ્રેનિંગ આપવામાં આવે છે સ્પીચ થેરાપી સ્પીચ રિલેટેડ તેને યુનિટની અંદર થેરાપી આપવામાં આવે છે ઓક્યુપેશનલ સેન્ટર છે જેની અંદર કોઈપણ વ્યવસાયિક કોઈપણ વ્યવસાયિક ધંધા ધંધા લાયક કોઈપણ જે સ્કિલ્સ છે તેને સ્કિલ્સને શીખવાડવા માટે ઓક્યુપેશનલ સેન્ટર છે તે બનાવવામાં આવે છે અથવા તો તેને વ્યવસાયિક કેન્દ્ર પણ કહેવામાં આવે છે પછી જે અપ્રોચ ટુ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ નેશનલ રાષ્ટ્રીય મેન્ટલ હેલ્થ પ્રોગ્રામનો અપ્રોચ એ અભિગમ શું છે તો કે ડિફ્યુઝન ઓફ મેન્ટલ હેલ્થ સ્કિલ મેન્ટલ હેલ્થ સ્કિલ્સને ડિફ્યુઝન કરવામાં આવે છૂટી પાડવામાં તેને એકા એકથી વધારે લોકોની અંદર તેને સ્કિલ્સ છે તેને પૂરી પાડવામાં આવે ડિફ્યુઝ કરવામાં આવે પછી છે અપ્રોપ્રિએટ એન્ડ બેલેન્સ ટેરિટોરિયલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રિસોર્સિસ અપ્રોપ્રિએટ એક સમાન રીતે અને બેલેન્સ ટેરિટોરિયલ મતલબ કે રાષ્ટ્રીય લેવલ ઉપર ટેરિટોરિયલ એટલે એટલે પ્રાદેશિક પ્રાદેશિક સ્તર ઉપર તેનું રિસોર્સિસનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે એક સમાન રીતે તેની વહેંચણી કરવામાં આવે રિસોર્સિસ મતલબ કે મેન પાવર છે પછી કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે મશીનરી ઇક્વિપમેન્ટ છે તેના જેવા કે બધા રિસોર્સિસ છે તેનું ઇક્વિટેબલ તેનું બધાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે ત્રીજું છે ઇક્વિટેબલ એન્ડ બેલેન્સ ટેરિટોરિયલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રિસોર્સિસ બરાબર એક સમાન રીતે બેલેન્સ ટેરિટોરિયલ મતલબ પ્રાદેશિક રીતે બધી જગ્યાએ જે કાંઈ હેલ્થકેર સેન્ટર હેલ્થકેર સર્વિસ છે તેની અંદર તેનું ઇક્વિટેબલ ડિસ્ટ્રિબ્યુશન ઓફ રિસોર્સિસ નું ડિસ્ટ્રિબ્યુશન વહેંચણી કરવામાં આવે ઇન્ટિગ્રેશન ઓફ બેઝિક મેન્ટલ હેલ્થકેર ઇન્ટુ જનરલ હેલ્થ જનરલ સર્વિસ બેઝિક મેન્ટલ હેલ્થની અંદર જનરલ સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવે ઇન્ટિગ્રેશન કરવામાં તેને એક સાથે તેને આપવામાં આવે બરાબર મેન્ટલ હેલ્થની સાથે જનરલ સર્વિસ પણ જનરલ હેલ્થકેર સર્વિસ પણ તેને આપવામાં આવે લિંકેજ ટુ કોમ્યુનિટી ડેવલપમેન્ટ કોમ્યુનિટી ડેવલપમેન્ટ માટે કમ્યુનિટી સાથે તેને લિંકેજ કરવામાં આવે જોડવામાં આવે મેન્ટલ હેલ્થ કેર છઠ્ઠું છે મેન્ટલ હેલ્થકેર માનસિક આરોગ્યની કેર આપવામાં આવે મેન્ટલ મેન્ટલ હેલ્થ ટ્રેનિંગ આપવામાં આવે મેન્ટલ રિટાર્ડેશન એન્ડ ડ્રગ ડિપેન્ડન્સ બરોબર મેન્ટલ રિટાયડેશન કોઈ પેશન્ટ હોય અને જે ડ્રગ ડિપેન્ડન્સ હોય બરોબર છે એના માટે પણ એક આ પ્રોગ્રામ છે જે અભિગમ છે તે પૂરી પાડવામાં આવે છે બરાબર જે મેન્ટલી રિટાયર્ડેડ જે મેન્ટલી ડિસ્ટર્બ્ડ છે અને જે ડ્રગ ડિપેન્ડન્સ છે મતલબ કે કોઈ પણ વ્યસનને આધીન છે બરાબર કોઈ પણ દારૂ છે કે કોઈપણ એવી ડ્રગ છે તેનું તેનામાં વ્યસન હોય છે તેના માટે પણ તે આ ખાસ અગત્યના અભિગમ છે તે પૂરા પાડે છે તેને હેલ્પ પૂરી પાડે છે તો આ સેકન્ડ ચેપ્ટરની અંદર લાસ્ટ પેજ હતું બરાબર જેમાં હતું નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ બરાબર આગળ પણ આપણે આખું ચેપ્ટર પૂરું કરેલું છે બરાબર તેમાં ઇસ્યુઝ એન્ડ ટ્રેન્ડ્સ ઇન સાયકેટ્રિક નર્સિંગ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું તેના પછી સિસ્ટમેટિક થિરી ઇન સાયકેટ્રિક નર્સિંગ બરાબર સાયકેટ્રિક નર્સિંગની અંદર સિસ્ટમેટિક થિયો જોઈતી બરાબર બધા ડેવલપમેન્ટ જે હતા કે સાયકેટ્રિક નર્સિંગની અંદર સાયકેટ્રિક નર્સિંગ ઇન ઇન્ડિયાની અંદર ક્યાં ક્યાં કયા સમયની અંદર અને ક્યારે કોને ડેવલપમેન્ટ શું થયું નર્સિંગની અંદર સાયકેટ્રિક નર્સિંગની અંદર તે જોયા ફર્સ્ટ કોર્સ સાયકેટ્રિક નર્સિંગ પહેલાં સૌથી પહેલો કોર્સ છે કે ક્યારે અને ક્યાં કઈ જગ્યાએ ચાલુ થયું તો ઇન્ડિયાની અંદર તે પણ આની અંદર બતાવેલું છે પેજ નંબર સત્તાવન ઉપર પછી સિગ્મન ફ્રોઈડ સિગમેન્ટ ફ્રોડની થિયરી પણ બતાવેલી છે આની અંદર બરાબર જેમાં ઇંગ્લેન્ડની અંદર ફિલિપ ફિલિપિન અને વિલિયમ સ્ટ્યુક દ્વારા તેનું અનુસરણ કરી અને મેન્ટલ હેલ્થની દર્દીઓને જે મેન્ટલ હેલ્થ દર્દીઓ છે તેની તેને અલગ અલગ રીતે તેની સારવાર પૂરી પાડી હતી બરાબર કારણ કે પહેલાંના સમયની અંદર તેને અલગ રીતે ટ્રીટ કરવામાં આવતા જે મેન્ટલી ઇલ પેશન્ટ છે તેને કાંઈક બીજા બીજી રીતે ત્યાંમાં તેમાં જોવામાં આવતું બરાબર પહેલાંના સમયની અંદર તે આખી હિસ્ટ્રી છે તે આપણે જોઈ બરાબર થોડું ઘણું કહી દઉં કે હિસ્ટ્રી સાયકેટ્રિક નર્સિંગની યુનિટની અંદર શું હતું તો કે એ પહેલાંના સમયમાં જે માનસિક દર્દીની સારવાર માટે લોકો સૌથી માન પહેલાંના સમયમાં લોકો શું માનતા તો કે અંધશ્રદ્ધામાં માનતા બરાબર કે કોઈ આ જે મેન્ટલી ડિસ્ટર્બ્ડ વ્યક્તિ છે તેમાં કોઈ એ બીમારી નથી પણ કોઈ કાળો જાદુ બરોબર છે અંધશ્રદ્ધામાં માનતા કે બીજા દ્વારા કરવામાં આવ્યું છે અથવા તો કોઈ કોઈ ભૂત ભૂતપ્રયત્નો તેમાં વાસ થયેલો છે જેના લીધે તેની આવી પરિસ્થિતિ થઈ છે બરાબર છે અને લોકો એને તે રીતે ટ્રીટ કરતા તેને મારતા ભૂખ્યું રાખતા તેને તડ છોડી દેતા બરાબર કોઈ તેને ખાવાનું આપતું કે એ રીતે તેને બધે તેને બાંધી દેતા મારતા અને એવું બધું તે રીતે તેને ટ્રીટ કરતા બરાબર કારણ કે તેનામાં તે સમયની અંદર મેડિકલનો કોઈ નોલેજ હતો નહીં બરાબર આવી બધી હિસ્ટ્રી છે તે આ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે જોઈતી બરાબર હવે એના પછી છે થર્ડ ચેપ્ટર મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ બરાબર મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ કરી તેના ચાર સ્ટેપ છે બરાબર તેના આપણે ઇન ડિટેલ આપણે ન્યૂ નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું